પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જોવા મળ્યું, ત્યારે કોરોનાનો પ્રભાવ મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળ્યો. પરંતુ આરોગ્ય તંત્રની સઘન સારવારથી મોડાસાની કોવિડ હોસ્પિટલમાં વધુ 22 લોકોએ કોરોના સામે જંગ જીત્યો હતો. દર્દીઓને રજા આપીને અરવલ્લી જિલ્લામાં 41 લોકો કોરોના મુક્ત બન્યા છે. આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધુ જોવા મળી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગે તકેદારી રાખીને સમયસરની સારવાર હાથ ધરાતા કોરોના પોઝિટિવ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. ગુરુવારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં 22 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી. જિલ્લામાં કુલ 41 લોકોએ કોરોનાને માત આપી છે, જેમાં ભિલોડાના 11, મોડાસાના 8, મોડાસા શહેરના 2, મેઘરજના 1 દર્દીનો સમાવેશ થાય છે. કોરોનાને માત આપી સાજા થયેલા દર્દીઓને હોસ્પિટલના સ્ટાફ તેમજ આરોગ્ય અધિકારીઓએ તાળીઓ પાડીને સન્માનિત કર્યા, સ્વગૃહ પરત મોકલ્યા. મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના લક્ષ્મીબેન વણકર જણાવે છે, આરોગ્ય તંત્રની સાર સંભાળ અને વિશેષ કાળજીથી આજે મને નવું જીવન મળ્યું છે. અહીં હોસ્પિટલમાં જમવાથી માંડીને તેની સ્વચ્છતાની ખાસ તકેદારી રખાય છે. વળી અમને આરોગ્યના અધિકારીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાળીઓથી સન્માન આપ્યું, તે મારા માટે ગૌરવની ક્ષણ સમાન હતી. કોરોનાને હરાવનાર મોડાસા શહેરના ઇમરાન ગુજરાતીએ જણાવ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ તેનાથી સાવચેત રાખવાની ખાસ જરૂર છે. ત્યારે તેમણે લોકોને વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવાની પણ અપીલ કરી. જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ વાત્રા ખાતે તેમજ સાર્વજનિક ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે. તેમાં આજે સાર્વજનિક હોસ્પિટલમાંથી 22 દર્દીઓને તેમને ગાઈડલાઇન પ્રમાણે દિવસ પૂરા થતો અને કોઈપણ પ્રકારની તકલીફ ન હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે. એમને 7 દિવસ સુધી સતત જિલ્લા લેવલથી અને તેમજ તાલુકા લેવલથી ફોલોઅપ લેવામાં આવશે. તેમજ અમારા આરોગ્ય કર્મચારી બી એમના ઘરે મુલાકાત લઈ એને ઘરે આઇસોલેશન લેવા માટે અને શું તકેદારી રાખવાની છે એ માટે એમનું ધ્યાન રાખવામાં આવશે. તમામ દર્દીઓને કોઈપણ પ્રકારની એવી તકલીફ પડતી નથી અને પૂરેપૂરી તકેદારી અમારો સ્ટાફ, આરોગ્યનો સ્ટાફ રાખે છે. અત્યારથી મારું નામ ઇમરાન છે. અહીં હું ક્વોરન્ટાઇનમાં આવ્યો કોરોનામાં. અહીં દાખલ થયો, મારી બધી વ્યવસ્થા સારી છે. બિલકુલ ખાવા પીવા કોઈ તકલીફ નથી, સ્ટાફને કોઈ તકલીફ નથી અને અમારી સારવારની સારી કરી છે. રમઝાન મહિનામાં તમારે કોઈ બંદગી કરવામાં તેમાં કોઈ ના કોઈ તકલીફ નથી? બંદગી કરી શકશો? બંદગી કરી શકશો અંદર રૂમમાં. અચ્છા, હું લક્ષ્મીબેન ટીંટોઈથી અહીં સાર્વજનિકમાં આવ્યા બાદ મને 2 દિવસ થોડી તકલીફ પડી, પણ પછી મને સારો એવો સહકાર મીડિયાનો, પછી મને સારો એવો સહકાર મને ડૉક્ટરોને પણ સારો એવો સહકાર આપ્યો. અભિષેક પરમારે એમને મને સારી એવી સુવિધા આપી અને બીજા ડૉક્ટર મિત સાહેબ છે ડૉક્ટર, એમને પણ મને સારો એવો સહકાર આપ્યો. બીજા આજે 2 દિવસથી પહેલાં સંતોષ સાહેબ આવ્યા હતા, એમને પણ સારો એવો સહકાર આપ્યો. બીજા અહીં છે કર્મચારીઓ, જે નર્સમાં છે, જે અહીંયા સફાઈ કામદાર છે, બધાને અમને સારો એવો સહકાર આપે છે અને અમે સ્વસ્થ છીએ અને અમને કોઈ જાતની કોઈ તકલીફ નથી. સારું એવું જમવાનું પણ સારું એવું મળ્યું છે. અને વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી.